લખપત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પંખાના સહારે છે. અસહ્ય ગરમીના કારણે દર્દીઓ અને પરિવારજનોને પરેશાની થઈ રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં સરકારી પંખા શોભાના ગાંઠિયા સમાન બન્યા. સ્મીમેર હોસ્પિટલમાં મોડે મોડે તંત્ર જાગ્યું. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે નવા પંખા લાવવામાં આવ્યા. દર્દીઓ માટે તાત્કાલિક સ્ટેન્ડિંગ પંખા લાવવામાં આવ્યા. રાજ્ય સરકારે હીટવેવને લઈને ગમે તે આગાહી કરી હોય, પરંતુ સ્મીમેર હોસ્પિટલની શું પરિસ્થિતિ છે એ જોઈ શકાય છે. છેલ્લા 2-3 દિવસથી અહીંયા દર્દીઓ ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યાની વાતો આવી હતી, અને તેને લઈને હવે ભર ઉનાળે જે તંત્ર છે એ દોડતું થયું છે, અને ભર ઉનાળે નવા પંખાની ખરીદી કરીને હવે દર્દીઓને પંખા મૂકવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જે રીતે સમગ્ર રાજ્યમાં હીટવેવ છે અને રાજ્ય સરકારની એક અનોખી ગાઈડલાઈન છે, એની સામે હવે સ્મીમેરના વહીવટકર્તાઓ કેટલા બેદરકાર છે એ પણ જોઈ શકાય છે. અને હવે નવા પંખા લાવીને દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અત્યાર સુધી આવી કોઈ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી ન હતી. મીડિયામાં ઉવાપો થયો પછી તંત્ર જાગ્યું અને હવે આ પંખા લાવવામાં આવ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત. હીટવેવને પગલે સમગ્ર રાજ્યમાં સરકારે ચેતવણી આપી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર કેટલું સક્રિય અને ગંભીર છે એ હું અહીંયા દ્રશ્યોમાં બતાવવા માંગીશ. આ સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો છે. આ વોર્ડની અંદર દર્દીઓ એ હદે અકળાઈ જતા હતા, એ હદે એમને મુશ્કેલી પડતી હતી કે તેઓ પોતાના ઘરેથી પંખા કે કૂલર લાવવા તેમને ફરજ પડતી હતી. મીડિયામાં આ સમગ્ર મુદ્દે ખૂબ જ હોબાળો થયો, ત્યાર પછી સુરત મહાનગરપાલિકાનું તંત્ર આજે હમણાં દોડતું થયું છે અને પંખા લાવીને વ્યવસ્થા કરી છે. અહીંયા અલબત્ત વોર્ડની અંદર પંખા પહેલેથી જ લાગેલા છે, પરંતુ જે રીતની આ સિલિંગની હાઇટ છે અને પંખાની પરિસ્થિતિ છે તેને લઈને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, અને આ મુદ્દે ખૂબ જ હોબાળો થયો હતો, અને ત્યારબાદ તંત્ર દોડતું થયું અને આજે હવે પંખા અહીંયા મૂકવામાં આવી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત.